આમ અમે નક્કી કર્યા છે. ઓબીસી વર્ગના કલ્યાણ માટેની નીતિઓ એમનો સંકલ્પ ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે. વિચરિત તેમજ વિમુક્ત જાતિઓને મદદ કરવાનો પણ સંકલ્પ અમારા સંકલ્પપત્રમાં અમે જાહેર કરીએ છીએ. અનુસૂચિત જાતિઓના ઉત્થાન માટે અનેક સંકલ્પો એ અમે ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યા છે, ત્યાં સુધી અમે પહોંચીશું. કામદારો માટે સલામતી અને સુવિધાઓ એ પણ એક અગત્યની બાબત છે, ત્યારે એના પણ કેટલેક કામો એ સંકલ્પપત્રમાં અમે સામેલ કર્યા છે. આર્થિક રીતે નબળા વર્ગોનું કલ્યાણ થાય આ નીતિ હંમેશા ભાજપની રહી છે, ત્યારે એ વધારે પગભર બને, વધારે આગળ આવે એના માટેના સંકલ્પો કર્યા છે. સામુદ્રિક સંપત્તિ દ્વારા સમૃદ્ધિ, વિશાળ દરિયો અને એની સમૃદ્ધિમાં ગુજરાત એ વધારે આગળ આવે એનો વધારે ઉપયોગ થાય એવા પણ કેટલાક સંકલ્પો કર્યા છે. પારદર્શી અને સુલભ સુશાસન મળે એ અમારી પ્રાયોરિટી છે, એના પણ સંકલ્પો અમે જાહેર કરીએ છીએ. પર્યટનની તકોમાં વધારો, ગુજરાત એક ટુરિઝમ હબ બન્યું છે, ત્યારે વધારે પર્યટકો આવે એ પ્રકારના પણ સંકલ્પો અમે કર્યા છે. સાંસ્કૃતિક ગૌરવને નવી ઓળખ આપવાનું કામ એ અમારી નવી સરકાર એ કરવા જઈ રહી છે, એનો સંકલ્પ કર્યો છે. વરિષ્ઠ નાગરિકોનું સન્માન થાય એમનું પણ સમાજ જીવનમાં કોન્ટ્રીબ્યુશન છે, ત્યારે એના પણ સંકલ્પો અમે જાહેર કરીએ છીએ. પ્રવાસી ગુજરાતીઓ સાથે સંબંધ બનાવી રાખો, કાયમી નાતો રહે એ પ્રકારનો અમારા સંકલ્પો અમે જાહેર કરીએ છીએ. જાતિવાદ, સંપ્રદાયવાદ અને વંશવાદમાંથી મુક્તિ, જે કોંગ્રેસે હંમેશા એક ટૂંકા ગાળાની રાજનીતિ, વોટબેગની રાજનીતિ માટે કરતી આવી છે, એમાંથી કાયમી મુક્તિ મળે એ પ્રકારના અમારા આયામો અને એ પ્રકારનો અમે સંકલ્પ જાહેર કરીએ છીએ. નવા ભારતના સંકલ્પ સાથે નવા ગુજરાતનો સંકલ્પ રાજ્યની જનતા સમક્ષ અમે મૂકીએ છીએ. મને પૂરો ભરોસો છે આ રાજ્યની જનતાએ આ પહેલા પણ અમને સહકાર આપ્યો છે, આ ચૂંટણીમાં પણ જ્ઞાતિવાદ, જાતિવાદ અને વંશવાદ નેસ્ત નાબૂદ કરી અને 150 સીટો સાથે જનતા જનાર્દન ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં, અમિતભાઈના માર્ગદર્શનમાં, વિજયભાઈને નીતિનભાઈના નેતૃત્વમાં ચોક્કસ જીતાડ છે. હું રાજ્યની જનતાને આશ્વસ્ત કરું છું, સૌ સાથે મળીને નયા ગુજરાત, ન્યૂ ગુજરાતની કલ્પના આપણે સાકાર કરીશું એનો આપને વિશ્વાસ અને ભરોસો આપું છું. આપ સૌનો આભાર. થેન્ક યુ. ના ના, શૌચાલય કહ્યું મેં, સંડાસમાં નળ નથી કહ્યું. જ્યાં આખા દેશની અંદર સૌથી વધારે શૌચાલયો, સૌથી પહેલા તો શૌચાલયો વગરનું ગુજરાત ને ભારત એ કોંગ્રેસની દેન હતી. ગરીબ માણસ માટે શૌચાલય બને આ અમારો સંકલ્પ છે, અને જ્યાં બાકી જ્યાં હોય ત્યાં ઝડપથી બને. હવે તમારો પ્રશ્ન, અમે તમને આપીએ છીએ, અમે તમને આપીએ છીએ. અમે હું કહું છું તમને, નહીં પણ તમે શું કહેવા માંગો છો, કયો તો હું તમને કહું. મેં અમારી વાતમાં પણ કહ્યું, એક મિનિટ તમને આપી તમને વોટ્સઅપ કરી છે ને અત્યારે આ આમાં અનેક આમાં હું હમણાં બોલ્યો કેટલાય, પણ તમારો બહુ સમય નથી એટલે ડિટેલમાં મેં નથી કીધું. ઘણા બધા મુદ્દાઓ જે 50 લાખ ઘરનો અમારો સંકલ્પ છે, સંકલ્પ અમે પૂરો કરીશું. મેં કહ્યું એમ, ભારતીય જનતા પાર્ટી જયારે જયારે જેવી જેવી પણ જરૂરિયાતો ઉભી થાય છે, સંકલ્પ પત્રમાં ન હોય એવા પણ રાજ્યની જનતાને અસર કરતા નિર્ણયો અમે કાયમ લેતા આવ્યા છે, અને એટલે જ ગુજરાત એક નવી વિકાસની ઊંચાઈઓ ઉપર અન્ય કોંગ્રેસના જે પ્રાંત છે તેમનું શાસન જો છે ત્યાં પણ ન કરી શક્યા હોય એવા કામો અમે સપનાના સોદાગર નથી, ખોટા વાયદા બજાર ચલાવવા માંગતા નથી. એટલા માટે સત્ય હકીકત તળ ધરતી ઉપર લોકોને અનુભૂતિ થાય, એટલા માટે જ કદાચ રાજ્યની જનતા કાયમી
ભારતીય જનતા પાર્ટીની સાથે રહી છે, આ વખતે પણ રહેવાની છે. તમને ડિટેલ રીતે તમે આપી મેં આપકા પહેલે એક વિશેષ સ્પષ્ટ કર દો, આપકો મેં વિનમ્રતા સે કહે રહા હું, હમારી સરકાર જો સ્વપોષિત સ્કૂલો કા રેગ્યુલરાઇઝેશન કા જો એક્ટ લાઈ થી, હાઈકોર્ટ સે સ્ટે હુઆ હૈ, લેકિન હમ ઉસકો પ્રભાવી તરીકે સે અમલ કરેંગે. યે વિષય આપને પૂછા ઇસમેં હૈ, હમ જાનતે હૈ સંસ્થાઓ મેં જો ફીસો કા રેગ્યુલરાઇઝેશન હૈ, હાઈકોર્ટ સ્ટે હૈ, લેકિન સરકાર ઉસકો પ્રભાવી તરીકે સે અમલ કરેગી. બાકી મેં માનીય અરુણજી સે કહુંગા, વો વિષય મેં બતાઉંગા આપકો. મેં સોચુંગા આખરે મારે જઈને સરદાર સરોવર ડેમમાં વીજળી એજ્યુકેશન ક્ષેત્રમાં આવા સારા કામમાં આવવામાં તકલીફ પડતી હતી, આજકાલ દર અઠવાડિયે આવે છે. ઓર પીપીપી મોડલ કા ભી અપના એક મેરિટ મજા થઈ ગઈ, ક્યોંકિ વો ભી એક એડિશનલ રિસોર્સ હોતા હૈ, સાધન હોતા હૈ. રાજકોટમાં ભાષણ તો ના કર્યું, પણ પત્રકાર પરિષદમાં અગર આપ કોંગ્રેસ રૂલ્ડ સ્ટેટ્સ કે મોડલ કે સાથ ઇસકો કમ્પેર કરે, ઘણા લોકો દુઃખી છે. ગયું ને બધાનું ઘણાનું, તો જો સબસે ઝ્યાદા કઠિનાઈ કા ક્ષેત્ર હૈ વો મેડિકલ સીટ. રાજકોટમાં બાકી તો સરપ્લસ કેપેસિટી છે નીકળ્યા, તો મનમોહન આપ કર્ણાટક કે સાથ એક મનસુખ ઓર ગુજરાત કે સાથ કોસ્ટ ઓફ સીટ મોટી ઉંમર ગવર્મેન્ટ સીટ અને બિચારા ગરીબ પાર્ટી ગવર્મેન્ટ સપોર્ટેડ ઓર પ્રાઇવેટ તીનો કો કમ્પેર કરકે દેખ લીજીએ. મનમોહનસિંહજીને થયું કે જૂની જો લોગ ઇસ ઇશુ કો યહાં ઉઠા રહે હૈ, કોંગ્રેસ સ્ટેટ્સ જો હૈ ઉનકી અપની પરફોર્મન્સ ક્યા હૈ. કોંગ્રેસના લાભાર્થી આયા હશે, એસપીજી વાળા એ રોકે. ગુજરાત એકમાત્ર એસા રાજ્ય હૈ જિસમે પંચોતેર એસી બધા કોણ રોકે, ગવર્મેન્ટ સીટ અને મનસુખ કા કાપડા પહોંચી ગયા. આજ ભી ફી રેગ્યુલેટેડ હૈ, શું કર્યું ખબર છે, 2800 પાનાની એક ચોપડી કાઢી પીપીપી કી, આજ ભી રેગ્યુલેટેડ હૈ અને કાઢીને ઓર સપોર્ટેડ હૈ. કહ્યું કે સાહેબ આ તમારા વખતના પ્રશ્ન, ઓર જો પ્રાઇવેટ વાલી હૈ જો કોંગ્રેસ રૂલ્ડ સ્ટેટ્સ મે મોડલ બના, વિશેષ રૂપ સે કર્ણાટક મે और दक्षिण के राज्यों में अमीर सलाम सामी छाती उसका एक मिनिस्क्यूल परसेंटेज प्राइवेट का हाथ माप पकड़ा. तो इसलिए यहां का मॉडल अलग होगा टीवी के छापा मायूक ना कांग्रेस का, पर सोशल मीडिया में तो काका देखा है. ये पहले जानने से पहले जैसे मैंने एक पहले शब्द का प्रयोग किया वीडियो कि आपकी पास्ट परफॉर्मेंस हिम्मत फेर गया थे, આપને પૂછા કે નયા ક્યાં, હમ 22 સાલ સે કોણે ખાધા છે, દેશ ને કોણે ફોડી, હમારા ઉદ્દેશ્ય એ હૈ કે હર ફીલ્ડ મે વિગતવાર ચીજો જો સાધન ઉપલબ્ધ હૈ વો ઓર ઉપલબ્ધ હોતે જાય, ઉસ કે સાથ ઇસકો કરતે જાય. પૂરા ઉદ્દેશ્ય જો કેન્દ્ર કી યોજના ભી લે લો, આપ વિચાર કરો કે 2022 તક લેવું હોય આવાસ યોજના કે તહેત હર વ્યક્તિ કે પાસ ઇસ દેશ મે પક્કા હાઉસ હો, યે વિઝન હૈ. તેમને 25 કૂપન મળતી થી, 25
કે તમારા ઓર ઇસકે લિયે કેન્દ્ર કી યોજના ભી સપોર્ટ કર રહી હૈ તો 25 કૂપન વહાં સે ભી આવાસ યોજના મેં ભી પર હાઉસ ફંડ્સ આતે હૈ બહેનો इसलिए गुजरात का जो मॉडल है उन इस बार हम लोगों ने कहा है कि हर डिस्ट्रिक्ट में 5 करोड़ गरीब घरों में एक मेडिकल कॉलेज हम लोग इंश्योर करेंगे केरोसिन नो चूलो छे त्या मफत में गैस ना कनेक्शन आप विजन डॉक्यूमेंट में इस बार बड़ी स्पष्ट रूप से हमने हमारी माताओं ने और इसलिए 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 ऐसा है ऐसा है आपको मैं नई चीज एक मिनट एक दिवस देखिए नई चीज ये है कि हमारा ट्रैक रिकॉर्ड 10% ग्रोथ का है और जिसका 10% ग्रोथ का ट्रैक रिकॉर्ड है उसको हम मेंटेन करके आगे बढ़ाएंगे इसलिए हमें कोई अपने पास क्रेडेंशियल्स को वाइप आउट नहीं करना हम उसी डायरेक्शन में जाएंगे वी आर प्राउड ऑफ आवर परफॉर्मेंस अरे मैं गरीबी जोई छे लाकड़ाना चूलामा रसोई करती हो त्यारे घरमा केवा तुम्हाराना गोटा थता हो ए बचपन एमा काढ्यू छे एटले मां बहेनोना दुख हूं जाणू मैडम इफ वन इज क्लोज डाउन ओके मैं नक्की करियो કે ભારતમાં 25 કરોડ ઘર છે 25 કરોડ એમાંથી 5 કરોડ ઘર એવા છે કે જેમણે ભાજપ સરકારે નક્કી કર્યું 5 વર્ષમાં એઝ ફાર એઝ ધ ક્વોલિટી ઓફ એજ્યુકેશન 5 કરોડ ઘરોમાં ગેસનું કનેક્શન મફતમાં આપીશું ભાઈઓ બહેનો હજુ તો આ યોજનાને 1.5 વર્ષ મારફત આપશે અત્યાર સુધીમાં 3 કરોડ 3.25 કરોડ ઘરોમાં देखिए मुझे लगता है कि कांग्रेस पार्टी ने पिछले 10 वर्ष 2004 से 14 तक इस देश को सबसे भ्रष्ट सरकार दी थी और इसलिए गुजरात चुनाव से पहले मुद्रा योजना लाया वो करप्शन के आरोप मैन्युफैक्चर करने में बैंक गारंटी वगैरह 1 करोड़ रुपया सुधी की लोन कभी राफेल डील अप्रैल 2015 में डील हुई 2.5 साल बाद उनको समझ में आई 2.5 ईयर्स दे डिड नॉट रिकॉर्ड प्लीज लेट मी कंप्लीट द आंसर 9 करोड़ 2.5 साल तक उन्होंने इस इश्यू को रेज नहीं किया गवर्नमेंट टू गवर्नमेंट डील है बिटवीन द फेडरल गवर्नमेंट एंड इंडियन 4 लाख करोड़ रुपया करता बता रहे कोई उस पर आरोप का कोई उद्देश्य नहीं एयरफोर्स कह रही है कि हमें चाहिए भाइयों बहनों लेकिन गुजरात चुनाव में केवल आप हवा में उसको होते तो पोगु पर उभो बेचार जवानियों ने पर नौकरी आपसे आ काम भारतीय जनता अगर पार्टी एक कॉन्ट्रैक्ट मिला और वहां पर ओएनजीसी की भी फील्ड्स हैं भाइयों बहनों और वहां गैस कम सामान्य मानवीय जीवन स्तर और इकोनॉमिक वायबिलिटी जीएसपीसी तो एक पब्लिक सेक्टर जो स्टेट की है उसने सेंटर की पब्लिक सेक्टर कुदरती हाजत है जब हो देखिए सवाल ये है टॉयलेट देखिए व्हाट इज द एलिगेशन ऑफ करप्शन जंगल में जब पड़े यू आर पैरटिंग कांग्रेस पार्टीज व्यू पॉइंट तो प्लीज टेल मी व्हाट इज द एलिगेशन वन पब्लिक सेक्टर यूनिट हैज गॉन टू अनदर पब्लिक सेक्टर यूनिट हाथ में अंधारू थाय ત્યાં સુધી પીડા સહન કરવી પડે શું મારી આ માતાઓ બહેનોને શૌચાલય મળવા જોઈએ કે ના મળવા જોઈએ અરે તમે બધી મોટી મોટું ફોર ઇન ગેસ એન્ડ ઓઇલ એક્સપ્લોરેશન વેન યુ ગો ઇન ફોર ડ્રિલિંગ યુ મે ગેસ ઓઇલ એન્ડ ગેસ યુ મે નોટ ગેટ ઇટ વોટ ધ કોરપ્શન ઇન ધેટ પ્રદેશમાં તો અમારા મુખ્યમંત્રી વહાં પ્રોડક્શન શરૂ હો ચુકા હૈ ઇસલિયે એક પબ્લિક સેક્ટર નું નામ જ ઇજ્જત ઘર બનાવી દીધું હવે ત્યાં લોકો ને ઇજ્જત ઘર તરી કોળ ખાય છે અમારી લેટ્સ નોટ પેરેટ એન એલિગેશન વિધાઉટ અન્ડરસ્ટેન્ડિંગ ધ સબ્જેક્ટ ઇઝ વન પીએસયુ ઇઝ ગોન ટુ આ વિકાસ ને ભરેલા લોકો છે રેટલાઇન માટે હું કહું છું ભાઈઓ બહેનો કે ગુજરાત ને પ્લીઝ આસ પ્લીઝ આસ પ્રગતિ ની નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે જે આપણે વિકાસ નો જિલ્લો ચાત્રો છે આનંદીબેન આવ્યા એમણે આગળ વધાર્યો નહીં અમને કોઈ ભ્રષ્ટાચાર કે મુદ્દે સે નહીં નિકાલા આપકા પ્રિમાઇસ ગલત હૈ એસા હૈ એસા હૈ ऐसा ग्रोथ हो रहा है नहीं नहीं ग्रोथ हो रहा है ये तो पूरी दुनिया के आंकड़े सामने हैं सामने से छोड़ा है सामने से छोड़ा है अबे मैंने को फायदो लेवा है कि ना लेवा है आ मौको जगह उससे नहीं प्रेस कॉन्फ्रेंस से नहीं बात के पाए लेवा है कि ना लेवा है आखा गुजरात में विनती करूं छो
आम आदमी पार्टी ने एजुकेशन लगाया है, ऐसे बैंकों में है जो सरकार हथियारे की कोशिश है, उसको अगर सर संजय सिंह ने प्रेस कॉन्फ्रेंस की, संजय सिंह ने प्रेस कॉन्फ्रेंस की, ટેક્સી ભાડે કરી હોય અને ડ્રાઈવર એમ કે હું બીજાપુર નો છું.